સુરત જિલ્લા એલસીબી પોલીસે કામરે તાલુકાના કઠોળ ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી ઇંગ્લિશ દારૂનું કાતિન થઈ રહ્યું હતું તે વખતે છાપો મારી રૂપિયા 3.42 લાખનો ઇંગ્લિશ દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરી ઇંગ્લિશ દારૂ અને બે કાર મળી રૂપિયા 8.54 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે એક કોન્સ્ટેબલ હર્ષુભાઈ નાનજીભાઈ તથા દીપકભાઈ આનંદભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈને બાતમી મળી હતી કે સુરત શહેરના બુટલેગર આરિફ બંગાળી કામરેજ તાલુકાના કઠોળ ગામની સીમના વેલંજાથી અબ્રમા જતા રોડની નહેરના બાજુમાં આવેલા એક ખેતરમાં બોલેરો પિકઅપ વાનમાંથી ઇંગ્લિશ દારૂનું કાર્ટિંગ કરી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબી સ્ટાફે છાપો મારી 3.42 લાખના ઇંગ્લિશ દારૂ સાથે પિકઅપ વાનના ચાલક લક્ષ્મણ વાનાજી ગુજ્જર અને રાજેશ ઉર્ફે રાજા પ્રવીણ સિંગાપુરીને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ તથા બે કાર મળી 8.54 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે આ ગુનામાં આરિફ બંગાળી સહિત 3 ને વોન્ટેડ જાહેર કર્યા હતા.